समाचार जामनगरथी प्राप्त थई रह्या छे। खास करीने जामनगरथी आ समाचार वात करवामां आवे। जामनगरमां देवभा चौकमां एक मकान धराशायी थयुं छे। मकान धराशायी थता त्रण थी चार लोको दटायानी आशंका सेवाई रही छे, त्यारे फायर अने डिझास्टरनी टीम घटनास्थळे पहोंची छे। रेस्क्यू करवामां आवी रह्युं छे। दटायेला लोकोने बचाववानी कामगीरी अत्यारे पूरजोशमां चाली रही छे। तो त्रण थी चार लोको दटायानी आशंका, मेयर एसपी अने अधिकारीओ अत्यारे घटनास्थळे पहोंच्या छे। तो जामनगरमां देवभा चौकनी आ घटना, ज्यां एक मकान धराशायी थयुं छे। आ मकान धराशायी थता त्रण थी चार लोको दटायानी आशंका सेवाई रही छे। फायर अने डिझास्टरनी टीम घटनास्थळे पहोंची छे। रेस्क्यू ऑपरेशन चाली रह्युं छे। आसपासना लोको पण आ रेस्क्यूमां जोडાયા છે। તો બચાવવાની અત્યારે તમામ જદ્દોજહેમત ઉઠાવવામાં આવી રહી છે। અમે આપને આ દેવભા ચોકમાં જે મકાન આવેલું છે ત્યાંના રેસ્ક્યુ ઓપરેશનના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો નાની એવી ગલી છે અને આ ગલીને કારણે કદાચ રેસ્ક્યુમાં પણ તકલીફ પડી રહી હશે। અત્યારે એક મોટી શિલા હટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને અંદર ત્રણ થી ચાર લોકોના દટાયાની આશંકા પણ સેવાઈ રહી છે। તો આજ મુદ્દે સંવાદદાતા નાથુ રામડા ફોનલાઈન પર। જી નાથુ, દેવભા ચોકની આ ઘટના છે, એક મકાન ધરાશાયી થયું છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે, હાલ શું સ્થિતિ સામે આવી રહી છે? જે ચોક્કસથી અંકુર, આ બનાવ છે કલાક પૂર્વેનો, જ્યાં જામનગરના દેવભાના ચોક વિસ્તારમાં આવેલા એક રિનોવેટ થતા મકાનમાં આજ ફળિયા કામ ચાલુ હતું, તે દરમિયાન મકાન ધરાશાયી થઈ ગયું હતું અને એ મકાનની અંદર કામ કરી રહેલા મકાન માલિક, કડિયા અને એક રોજમદાર સહિતના ત્રણ શખ્સો દબાઈ ગયા હતા, જેને લીધે એક રોજમદાર વ્યક્તિને અત્યારે કાઢી લેવામાં આવ્યો છે અને હાલ જે બે વ્યક્તિઓ છે અંદર દટાયા છે અને હાલ જે છે પરિસ્થિતિ છે તે એકદમ ગીચ વિસ્તાર હોવાથી બચાવ કાર્યમાં વિક્ષેપ આવી રહ્યો છે। જામનગરની ફાયર શાખા હાલ બચાવ કાર્ય કરી રહી છે, પરંતુ રાજકોટની એક ટીમ મંગાવવામાં આવી છે, જરૂર પડી એનડીઆરએફ ની ટીમ પણ મંગાવવામાં આવશે। હાલ જે ભીજવાળા વિસ્તારના કારણે અડચણો આવી રહી છે। જી અંકુશ જી બિલકુલ નાથુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। દેવભા ચોકમાં એક મકાન ધરાશાયી થયું છે, આ મકાનમાં સમારકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના ઘટી છે। દટાયેલા